हेलो स्टूडेंट्स, चलो तो चलो मेरी आगे आपको आज का लेक्चर बराबर आ लेक्चर जो था पहला थोड़ा जो आपको लेक्चर नंबर 70 तो એને રિવાઇઝ કરી લેજો ફરીથી જોઈ લેજો એટલે તમને લિંક મળી જાય કે આગળ આપણે હવે આગળ ઉપર જોવાના શું છે બરાબર તો થોડું એ ચેપ્ટર ને અથવા નોટ્સ બનાવવાની હશે તો થોડી નોટ્સ ને રિવાઇઝ કરીને પછી વિડિયો આગળ જોવાનું શરૂ કરજો બરાબર તો આપણે આગળનું શું જોઈ ગયા થોડું ઘણું ડિસ્કસ કરી લઈએ જેમ તમે નોટ્સમાં લખ્યું છે અથવા તમે હમણાં વાંચ્યું એ પ્રમાણે આપણે આગળની ટેસ્ટ જોઈ તો આપણે એવી નિર્બળ ઓક્સિડેશનકર્તાઓની ટેસ્ટ અથવા તો પ્રક્રિયાઓ જોઈ કે જે આપણને આલ્ડિહાઇડની હાજરીની પુષ્ટિ આપે એટલે કે આપણને કન્ફર્મ થઈ જાય કે આપણને ખબર પડી જાય કે અહીંયા કાર્બોનેઝનનું માજર છે પણ એને ક્લોરિન્સની ટેસ્ટ આપી અથવા એલ્કેલિનની ટેસ્ટ આપી એટલે એ કેવો છે આલ્ડિહાઇડ છે કે ટોન નથી બરાબર તો આપણે જે રીતે જોઈએ એવી જોઈએ કે જેમાં આલ્ડિહાઇડની હાજરી કન્ફર્મ થતી હતી કે ટોનની ગેરહાજરી કન્ફર્મ થતી હતી બરાબર એવા બે આપણે નિર્બળ ઓક્સિડેશન કરતા જોયા હવે એક ત્રીજો નિર્બળ ઓક્સિડેશન કરતા આપણે જોવાનો છે ટોટલ આપણે નિર્બળ ઓક્સિડેશન કરતાની ત્રણ પ્રક્રિયાઓ છે બરાબર એક જોઈ લીધી આપણે ટોલેન્સ બીજી જોઈ લીધી ફેલિન હવે આપણે ત્રીજી જોવાની છે હવે ત્રીજી આલ્ડિહાઇડની પુષ્ટિ આપે છે કે કીટોનની પુષ્ટિ આપે છે એ એક તો ચેક કરવાનું છે રિએજન્ટ કયો છે એટલે કે પ્રક્રિયક કયો છે એ ચેક કરવાનું છે પ્રક્રિયા થાય છે કઈ રીતે એ ચેક કરવાનું છે બરાબર ને તો પહેલા તો પ્રક્રિયાનું નામ શું છે તો આપણી પાસે જે ત્રીજી પ્રક્રિયા જે છે નિર્બળ ઓક્સિડેશન કરતાની એ પ્રક્રિયા છે હેલોફોર્મ કઈ પ્રક્રિયા છે હેલોફોર્મ પ્રક્રિયા બરાબર હેલોફોર્મ પ્રક્રિયા છે પણ હેલોફોર્મ પ્રક્રિયા Mm-hmm.
हाइपोहेलाइट। सुनाम छे सोडियम हाइपोहेलाइट, हाइपो એટલે ઓક્સિજન, સોડિયમ હાઇપોહેલાઇટ। આ બનશે કઈ રીતે? પ્રક્રિયક બનાવવો પડશે તમારે, તો સૌથી પહેલા સોડિયમ હાઇપોહેલાઇટ નો તો પ્રક્રિયક બનાવો। NaOH નો એની પ્રક્રિયા માનો કે કોઈ પણ હેલાઇડ સાથે કરવા છો, હેલાઇડ હોઈ શકે I2Cl2 અથવા Br2। ફ્લોરિન આમાંથી વપરાય, બરાબર? આ ત્રણમાંથી કોઈ પણ એક હેલાઇડ હોઈ શકે, એની અંદર પ્રક્રિયા કરાવશે એટલે અહીંયા હાઇડ્રોજન જે છે એ વિસ્થાપિત થઈ જશે એક હાઇડ્રોજન, એક સોરી હેલોજન થી, અને અહીંયા બની જશે HH। આ શું થઈ ગયો તમારો? સોડિયમ હાઇપો હેલાઇડ, બરાબર? આ થઈ ગયો તમારો પ્રક્રિયક। હવે આ પ્રક્રિયક કઈ રીતે પ્રક્રિયા આપે છે એ જોઈ લો, બરોબર? એની એક મેઇન પ્રક્રિયા છે અને પછી અંદર આપણે એની ક્રિયા વિધિ જોઈશું। મેઇન પ્રક્રિયા એવી હોય કે માનો કે તમે લીધું RC(OCH3) છે, મિથાઇલ કિટોન, બરાબર? મિથાઇલ કિટોન ની પ્રક્રિયા જો તમે સોડિયમ હાઇપોહેલાઇડ સાથે કરાવશો તો તમને નિપજ મળશે। આ તમારું CH3 છે, ત્યાં આવી જશે ONA વત્તા બનશે CHX3। ધ્યાન રાખજો, અહીંયા CH3 હતું, અહીંયા બને છે X3 CHX3। હવે આ કઈ રીતે બનશે? આનું જ નામ છે હેલોફોર્મ। શું નામ છે આનું? હેલોફોર્મ। તો આપણે આ હેલોફોર્મ જે છે એને જ આપણે ગોતવાનું છે કે બનશે કઈ રીતે। તો આ તો મેઇન પ્રક્રિયા છે, તો તમને અહીંયા કન્ફ્યુઝન હશે થોડુંક કે અહીંયા કઈ રીતે ઓપન આવી ગયો। અહીંયા હેલોજનને એક સેટ જ દેખાય છે, અહીંયા ત્રણ થઈ ગયા, તો હેડ્રોજન ત્રણ જ હતું તો એક આવી ગયો, તો બે નવા હેડ્રોજન આવ્યા ક્યાંથી અને બે હાઇડ્રોજન ભર્યા ક્યાં? તો એના માટે અંદર મેઇન પ્રક્રિયા જોઈએ, તો સૌથી પહેલા તો શું થશે કે તમારું જે મિથાઇલ કિટોન છે, બરોબર, એની પ્રક્રિયા થશે એને, સોરી સૌથી પહેલા તમારે જે મિથાઇલ કિટોન છે એની પ્રક્રિયા થશે સોડિયમ હાઇપોહેલાઇટ જોડે ત્રણ મોલ, ત્રણ મોલ પ્રક્રિયા થશે એટલે ત્રણ હાઇડ્રોજન, ત્રણ હાઇડ્રોજન ને બદલી દેશે એટલે આવું થઈ જશે RC(OCH3) અને અહીંયા ત્રણ હાઇડ્રોજન હતા અહીંયા એક્સ જગ્યાએ આવી ગયા, વત્તા બની જશે ત્રણ NaOH। હવે કાર્બન વાળો ઇથેનોલ, એટલે મોટા ભાગે આ પ્રક્રિયા કોને
करिए। चलो तो टूक में मिथाइल केटोन होवो जरूरी है हेलोफोन प्रक्रिया माटे। प्रक्रिया कोण तो सोडियम हाइपोहेलाइड कई रीते बन से आ प्रक्रिया थी। कया कया हेलोजन शक्य छे आयोडीन क्लोरीन अने ब्रोमीन बराबर। हवे प्रक्रिया कई रीते थशे तो आपणे एक सिंगल आखी एक प्रक्रिया में प्रक्रिया बताई हती हेलोफोन बनी एनी बराबर। पण आमा अंदर कई रीते आखू जोडायु कई रीते शुं तूट्यु एना माटे क्रिया विधि माटे आपणे बे प्रक्रियाओ जोई के पहला शुं थयु त्रण मोल हाइपोहेलाइड साथे प्रक्रिया करी अने अहींया हाइड्रोजन छे त्यां हेलोजन आई गया CH3 बनी गयो। पछी ज्यारे प्रक्रिया थई त्यारे हेलोफोन छूटू पड्यु अने अहींया तमने सोडियम सोल्ट मळ्यु। सेनो सोडियम सोल्ट मळ्यो एसिड नो कार्बोक्सिलिक एसिड नो सोडियम सोल्ट। सोडियम क्षार सोल्ट ने पण गुजराती में क्षार बराबर। हवे एक वस्तु तमे बहु ध्यान थी जोशो ने अहीं कार्बन पर केटला छे एक आर सिवाय बे कार्बन छे। निपज में तमे जो तमारी निपज तो आर छे तमारी निपज में केटला कार्बन छे आर सिवाय एक ज कार्बन छे। बीजो कार्बन तो निकली गयो मतलब के तमने निपज केवी मळे छे प्रक्रिया करता एक कार्बन ओछो धराती निपज मळे छे। केवी निपज मळे छे प्रक्रिया करता एक कार्बन जेमां ओछो होय एवी तमने निपज मळे छे। अत्यार सुधी आ पहेलामां तमारे कॉलेजमां अथवा फेहलिनमां तमे आ नथी जोयुं पण आपणे आ केम थयुं हेलो फोनमां કે તમારે નિપજમાં પ્રક્રિય કરતા એક કાર્બન ઓછો મળે છે તો આટલું ખાસ કરીને લખી લેજો જો ના લખ્યું હોય તો લખી દો બરાબર આટલું લખી દો પછી આપણે વાત કરીએ। હવે માનો કે આપણે આનું ઉદાહરણ લઈએ શું લઈશું હવે આનું ઉદાહરણ લઈએ બરાબર। તમને સાંભળ્યું છે ને ક્લોરોફોર્મ ના હિન્દી મૂવીમાં
ना हो એ તો બધા કોટા લોજિક છે બટ ટુકમાં ક્લોરોફોર્મ તો શક્ય નથી વાપરવું એટલે આપણે આયોડોફોર્મ પેસ્ટ મોટા ભાગે લઈએ છીએ બરાબર તો હવે આમાં તો તમારી પાસે ખાલી કાર્બન છે મતલબ કીટોન સિવાય કોઈ સમૂહ નથી પણ માનો કે કાર્બન કાર્બન દ્વિબંધ હાજર છે તો શું કરશો જો આ રીતે છે આપણી પાસે ઉદાહરણ અહીંયા હાઇડ્રોજન અહીંયા CH3 CH3 C ડબલ બોન્ડ O CH3 બરાબર તો અહીંયા કીટોની હાજર છે અને અહીંયા ડબલ બોન્ડ ની હાજર છે તમને ખબર છે કે ડબલ બોન્ડ નું ઓક્સિડેશન તો થાય પણ યેલો ફોર્મ પ્રક્રિયા એવી છે કે જેમાં ડબલ બોન્ડ નું ઓક્સિડેશન નહીં થાય તમ NaOCl સાથે વાહક પ્રક્રિયા કરાઈ લો તો અહીંયા આ રીતે થશે C ડબલ બોન્ડ C H CH3 CH3 C ડબલ બોન્ડ O O N વત્તા CH CH3 આ બન્યું ક્લોરોફોર્મ બરોબર તો અહીંયા દ્વિબંધ ઉપર અસર ના થાય દ્વિબંધ પર અસર કોની ઓક્સિડેશન ની અસર દ્વિબંધ ઉપર નથી થતી ખાલી અને ખાલી કોની ઉપર થાય કીટોન ઉપર બરોબર તો આ વસ્તુ યાદ રાખવાની હવે એક બીજું આ પ્રક્રિયા મૂળ કોણ આપી શકે મેઇન વન તો આપણે એવું કીધું કે મિથાઇલ કીટોન ધરાવતા આલ્ડિહાઇડ અને કીટોન પણ મિથાઇલ હવે આ કોઈ વેરાઈટી શક્ય નથી આની સિવાય કોઈ હાઇડ્રેટ પ્રક્રિયા ના આપી શકે એટલે આમ તો આ કોની ઓળખાણની પ્રક્રિયા થાય તો કીટોન માટેની પ્રક્રિયા થાય કોના માટેની પ્રક્રિયા થાય કીટોન માટેની કે એક જ હાઇડ્રેટ કદાચ આપી શકે આ પ્રક્રિયા એ છે કે ના એની સિવાય કોઈ હાઇડ્રેટ એવો શક્ય નથી પણ હા દ્વિતીય આલ્કોહોલ પ્રક્રિયા આપી શકે દ્વિતીય આલ્કોહોલ કેવો હોય દ્વિતીય આલ્કોહોલ તમને ખબર છે CH OH CH3 CH3 અથવા અહીંયા આગળ બંધ નહીં હોય બરાબર અહીંયા આગળ એક બંધ ખાલી એટલે આ રીતે આપણે લખી શકીએ CH OH CH3 પણ એમાં તમારી પાસે અહીંયા CH3 હાજર હોવો જરૂરી છે બરોબર તમારી શું છે તમારી પાસે અહીંયા CH3 ની હાજરી જરૂરી છે આ સુધામાં આપી શકે કેમ કે તમને ખબર છે કે આનું જેવું ઓક્સિડેશન થશે આ સેમાં પરિવર્તન થઈ જાય કીટોનમાં ઓક્સિડેશન કમ કરો આનું લાસ્ટ સેમાં પરિવર્તન થઈ જાય કીટોનમાં કીટોન તો તમને ખબર છે આયોડોફોર્મ પ્રક્રિયા અથવા હેલોફોર્મ પ્રક્રિયા આપે જ છે તો હેલોફોર્મ પ્રક્રિયા કોણ આપી શકે એક આ અને CH OH CH3 એટલે કે સેકન્ડરી આલ્કોહોલ દ્વિતીય આલ્કોહોલ આ બે જે છે એ આ પ્રક્રિયા આપી શકે છે બરોબર તો આ થઈ તમારી હેલોફોર્મ પ્રક્રિયા હેલોફોર્મ પ્રક્રિયા કોની ઓળખ આપો છે મિથાઇલ કીટોનની પણ મોટા ભાગે આપણે વાત કરીએ તો કીટોનની પ્રક્રિયા આપે છે આલ્ડિહાઇડ કરતા એટલે જે રીતે તમે ટોલેન્સ અને ફેરિલિન આલ્ડિહાઇડની પરખ માટે વાપરો છો એમ આયોડોફોર્મ આપણે અથવા હેલોફોર્મ આપણે કીટોનની ઓળખ માટે વાપરી શકીએ છીએ મેઇન આ વસ્તુ છે બરોબર પ્રોપર રીતે લખી લેજો અમુક વસ્તુ કરશો મેં જે પેલા આગળ લખાયું તો એ પછી જે આ લખાયું બધું તમે નોટમાં લખી લેશો તમારે રીતે નોટ બનાવી દેશો અને જે વસ્તુ યાદ રાખવા જેવી છે કે દ્વિતીય આલ્કોહોલ પ્રક્રિયા આપશે પ્રાઇમરી કે તૃતીય નહીં આપે પ્રાથમિક કે તૃતીય નહીં આપે એક કાર્બન ઓછો થઈ જાય છે બરોબર મોટા ભાગે આયોડોફોર્મ વપરાય છે અને કીટોન માટેની પરખની પ્રક્રિયા છે આવી જે ચાર